સાબરકાંઠા જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં સફાઈ કરતા કામદારો વિવિધ પડતર માંગણીઓ સાથે આગામી તારીખ 5 માર્ચના રોજ હડતાળ પર ઉતરશે. સાબરકાંઠા જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં સફાઈ કરતા કામદારો વિવિધ પડતર માંગણીઓ સાથે આગામી તારીખ 5 માર્ચના રોજ હડતાળ પર જઈ સફાઈથી વેગળા રહેશે. રોજમદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવી તે સહિતના અનેક વિવિધ પ્રશ્નોને લઈ હિંમતનગરના પાલિકાના કામદારોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. જો માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકીઓ પણ આપવામાં આવી. આ ઉપરાંત 5 માર્ચથી સમગ્ર શહેર તેમજ જિલ્લાના તમામ કર્મચારીઓ કામકાજ બંધ કરીને પોતાનો વિરોધ પણ દર્શાવશે, જેને લઈ અગાઉથી અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. આ જોયું અમે હિંમતનગર નગરપાલિકા સફાઈ કામદારો સીઓ સાહેબને આવેદનપત્ર આપેલું. અમે માગણીઓ હતી, કામિલથી કરતા કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરો, બરાબર, પગાર વધતા નથી માટે તો 15 મુદ્દાઓ હતા. અમે સીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એ સ્વીકારી સાહેબે, બરાબર, એ પ્રમાણે અમને બાંયધરી આપી છે એ લોકો સાહેબશ્રીએ. તમારા શરતો અને આ મુદ્દાઓ છે એ વચન આપી છે કે કરી આલશી, બરાબર, સ્વીકારી આલશી, અને નહીં થાય તો 1-5 તારીખના અંદર ઉગ્ર આંદોલન કરવાનું છે. એ જવાબદારી તમામ સરકારશ્રી રહેશે. પ્રહલાદભાઈ વાઘેલા. આજે અમારા સફાઈ કામદારોએ રજૂઆત કરી છે અને એમની રજૂઆત પર તે નગરપાલિકા પૂરતું ધ્યાન આપશે અને તેમના જે પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોનું નગરપાલિકાએ પોતાની કક્ષાએથી નિરાકરણ કરવામાં આવશે અને જે કાયમી કર્મચારીઓ છે એમને તો પૂરતા લાભો આપવામાં આવે છે, પરંતુ રોજમદાર કર્મચારીઓની કાયમી માટેની માગણી છે એ કાયમી કરવા માટે તે માટેની પણ પ્રક્રિયા તુરંત હાથ ધરવામાં આવશે અને જેટલું વહેલું બને તેટલા એ રોજમદારોને પણ કાયમીમાં સમાવેશ કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. 46 કર્મચારીઓ કાયમી કરેલા છે અને 59નું મંજૂર થયેલું એકમ છે, એટલે બાકીના 13 કામદારોની જગ્યાઓ ખાલી છે અને 13 કામદારોને કાયમી કરવાની પ્રક્રિયા તુરંત હાથ ધરવામાં આવશે. વિમલ પટેલ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.